હાથ ફ્રેન્ડ્સ હું છું હકશે સોની અને સ્વાગત છે તમારું એપેક્સ એકેડેમીમાં ફ્રેન્ડ્સ આશા છે તમે મસ્ત સ્વસ્થ હશો અને તમારું જે વાંચન છે એ બહુ સરસ મજાનું ચાલી રહ્યું હશે આજે આપણે મેટ્રિક્સમાં એક નવો ટૉપિક જોવાના છીએ જેનું નામ છે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સની જે ડિસ્કશન છે એ આપણે ઓલરેડી ટાઈપ્સ ઓફ મેટ્રિક્સમાં કરી ચૂક્યા છીએ પણ આજે સ્પેસિફિકલી સ્પેસિફાય પર્ટિક્યુલર ઓનલી ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સના એક્ઝામ્પલ જોઈશું પહેલાં આપણે જોઈએ કે ઓફ મેટ્રિક્સ કોને કહેવાય અને એના પછી આપણે જોઈશું કે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સનું યુઝ કરીને એનું એડિશન કેવી રીતે થાય છે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સના જે એક્ઝામ્પલનું મલ્ટિપ્લિકેશન કેવી રીતે થાય છે એના રિલેટેડ અભ્યાસ કરીશું તો ચલો ફ્રેન્ડ્સ શરૂઆત કરીએ ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જોઈએ કે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ કોને કહીએ માનો કે મેં કોઈ એક મેટ્રિક્સ લીધો છે મેટ્રિક્સ એ ઇઝ ઇક્વલ ટુ હું ટુ બાય ટુ મેટ્રિક્સ લઉં છું એ બી સી ડી આમાં એ બી જે છે એ રોમાં સીડી રોમાં લખ્યા છે ને અને કોલમ વાઇઝ આપણે જોઈએ તો એસી ફર્સ્ટ કોલમ છે અને બીડી સેકન્ડ કોલમ છે હવે કોઈ તમને મેટ્રિક્સ આપ્યો હોય એની જો રો છે એને હું કોલમમાં લગાવી દઉં મતલબ રો છે એને મેં કોલમમાં લગાવી દીધી રો છે એને મેં કોલમમાં લગાવી દીધી ફર્સ્ટ રોને ફર્સ્ટ કોલમ તરીકે સેકન્ડ રો ને સેકન્ડ કોલમ તરીકે જો રિપ્રેઝન્ટ કરું તો એવો જે મેટ્રિક્સ બને છે એ મેટ્રિક્સને હું શું કહીશ ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ અને ગુજરાતીમાં એને શું કહીશું પરિવર્ત શ્રેણીક તો જો તમને એ અહીંયા સ્ક્રીન ઉપર જોજો જો તમને એ આપ્યો છે એ બી સીડી કોઈ મેટ્રિક્સ આપ્યો છે ધેન ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ કેવી રીતે લખીશું ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સને ગુજરાતીમાં શું કહીએ છીએ આપણે પરિવર્ત શ્રેણી તો જુઓ ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સને આપણે બે રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ યા તો એને એ લખી દો યા તો આપણે શું લખીશું એ ડેશ તો જુઓ અહીંયા રો શું હતી એ તો એને મેં શું શામાં લખી દીધું કોલમમાં એ અને બીજી રો કઈ હતી સીડી તો એને મેં લખી દીધું કોલમમાં તો આ જે નવો મેટ્રિક્સ બન્યો આ મેટ્રિક્સને શું કહીશું ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ ક્લિયર થઈ ગયું છે હવે આ કન્સેપ્ટનો યુઝ કરીને આપણે મેટ્રિક્સના કંઈક એક્ઝામ્પલ જોઈએ એક એક્ઝામ્પલ છે કે ઇફ એ ઇઝ ઇક્વલ ટુ એક એક્ઝામ્પલ લઈએ એક એક્ઝામ્પલ છે કે ઇફ એ ઇઝ ઇક્વલ ટુ એ તમને આપ્યો છે એ શું આપ્યું છે થ્રી ફોર વન ટુ અને બી તમને આપ્યું છે બી તમને આપ્યું છે માઇનસ વન માઇનસ ટુ માઇનસ વન માઇનસ ટુ ટુ વન ધેન પ્રૂ દેટ ધેન શું કરવાનું છે એ પ્લસ બી એન્ડ હોલ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એટી પ્લસ બીટી ઓકે આ એક્ઝામ્પલ લગભગ જ્યુટ્યુમાં ચારથી પાંચ વાર પૂછાયેલો છે અને આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાતા હોય છે ચલો જોઈએ હવે આનું સોલ્યુશન કેવી રીતે લગાવીશું જુઓ સોલ્યુશન કેવી રીતે લગાવીશું અહીંયા તમને એક મેટ્રિક્સ આપ્યો છે એ એ આપ્યો છે થ્રી ફોર વન ટુ ઓકે અને બી શું આપ્યું છે બી તમને આપ્યો છે નજર તમારી સ્ક્રીન ઉપર હોવી જોઈએ માઇનસ વન માઇનસ ટુ ટુ વન નજર હંમેશા તમારા સ્ક્રીન ઉપર રાખવાની છે બરાબર તો તમને કન્સેપ્ટ ડિટેલમાં સમજાશે તમે આજુબાજુ ડાફેરા મારશો તો કંઈ તમને ખબર પડશે નહીં ચાલો ઓકે હવે એ આપ્યો છે એનો હું એટી ફાઇન કર દઉં એનો શું ફાઇન કરી દઈએ એટી એટી શું થશે ટ્રાન્સપોઝ કોને કહીશું જે રો છે એને કોલમમાં લખીશું તો જુઓ અહીંયા રો કઈ છે ધ્યાનથી આપો ધ્યાનથી જુઓ ધ્યાનથી જુઓ અહીંયા રો કઈ છે અહીંયા રો શું છે થ્રી ફોર હા રો કઈ છે થ્રી ફોર તો રો છે થ્રી ફોર છે એને હું કોલમમાં મૂકી દઉં થ્રી અને ફોર રો છે વન ટુ એને કોલમમાં મૂકી દીધી આ શું થઈ ગયું ટ્રાન્સપોઝ ઓફ એ હવે ટ્રાન્સપોઝ ઓફ બી મતલબ હું બીટી ફાઇન કરી દઉં તો શું થઈ જશે માઇનસ વન માઇનસ ટુ બીમાં જે રો હતી આડી લાઇન હતી એને મેં ઊભી લાઈન કરી દીધી અને સેકન્ડ રો ટુ અને વન જે સેકન્ડ રૂટ ટુ વન હતી એને મેં કોલમમાં મૂકી દીધી છે ઓકે તો મને શું મળી ગયા એટી અને બીટી કેમ ફાઇન કર્યા કારણ કે ક્વેશ્ચનમાં રિક્વાયરમેન્ટ જો એટી પ્લસ બીટી કયું છે ઓકે તો ચલો પહેલા તો હું એટી પ્લસ બીટી કરી દો આરએચ પહેલા લખી દઈએ બરાબર હવે આરએચએસમાં શું આપ્યું છે આરએચએસ મતલબ ડાબી બાજુ સોરી જમણી બાજુ ઓકે રાઈટ હેન્ડ સાઈડ આરએચએસમાં કયું છે એટી પ્લસ બીટી ફાઇન કરો હવે એટી તમને શું આપ્યું છે થ્રી વન ફોર ટુ અને બીટી શું આપ્યું છે માઇનસ વન માઇનસ ટુ અને ટુ વન ચલો ઇઝ ઇક્વલ ટુ જુઓ એડિશન આવડે છે જે ફર્સ્ટ એલિમેન્ટ છે એ ફર્સ્ટ એલિમેન્ટ સાથે જ એડ થશે જુઓ આનો પહેલો એલિમેન્ટ એ પહેલાંના પહેલા એલિમેન્ટ સાથે જ એડ થશે તો શું કરીએ થ્રી પ્લસ માઇનસ વન આનો જે બીજો એલિમેન્ટ છે બીજા સ્ક્રીન ઉપર નજર બીજો એલિમેન્ટ છે બીજા એલિમેન્ટ સાથે જ એડ થશે મતલબ વન પ્લસ ટુ ઓકે હવે આનો ત્રીજો એલિમેન્ટ છે એલિમેન્ટ સાથે જ એડ થશે મતલબ શું કરશું મતલબ શું કરશું જોવા અને થોડું સેટ કરી દઈએ આપણે અહીંયા મતલબ શું કરશું ફોર પ્લસ માઇનસ ટુ અને આનો ચોથો એલિમેન્ટ ચોથા એલિમેન્ટ જોડે મતલબ ટુ પ્લસ વન ઓકે તો જુઓ શું થાય છે અહીંયા જુઓ શું થાય કે થ્રી પ્લસ માઇનસ વન મતલબ થ્રી માઇનસ વન શું થઈ જશે ટુ થઈ જશે વન પ્લસ ટુ શું થઈ જશે થ્રી થઈ જશે ફોર માઇનસ ટુ શું થઈ જશે ટુ થઈ જશે અને ટુ પ્લસ વન શું થઈ જશે થ્રી થઈ જશે આ આપણને શું મળ્યો આરએચએસ નો એક્ઝામ્પલ જેને હું નંબર વન આપી દઉં કમ્પલીટ ડાઉટ નહીં કોઈ ચાલો હવે આપણે એલએચએસ લઈશું

એ છે થ્રી ફોર વન ટુ બી શું છે માઇનસ વન માઇનસ ટુ ટુ અને વન એડ કરી દઈએ આપણે એને થ્રી પ્લસ માઇનસ વન ફોર પ્લસ માઇનસ ટુ વન પ્લસ ટુ અને ટુ પ્લસ વન થ્રી માઇનસ વન કેટલા થશે તો ટુ થશે ફોર માઇનસ ટુ ટુ થશે ટુ પ્લસ વન થ્રી થશે અને ટુ પ્લસ વન સુધી જશે થ્રી થઈ જશે આ આપણને શું મળ્યું છે એ પ્લસ બી આ સાનો આન્સર છે એ પ્લસ બી હવે આપણે શું કરવાનું છે એ પ્લસ નો સ્ક્રીન ઉપર જુઓ તમે આપણે શું ફાઇન કરવાનું છે એ પ્લસ ટ્રાન્સપોઝ ફાઇન કરવાનું છે તો ચલો ફાઇન કરી દઈએ એ પ્લસ બીનો ટ્રાન્સપોઝલ ટુ એ પ્લસ બી અને એનો લઈ લઈએ આપણે ટ્રાન્સપોઝ તો એ પ્લસ બી માં જે એ પ્લસ બી માં જે રોમાં શું આપ્યું છે ટુ ટુ એને હું કોલમમાં લખી દઉં કોલમમાં લખી દઈશું ટુ અને ટુ અને રોમાં છે થ્રી સેકન્ડ રો એને સેકન્ડ કોલમમાં લખી દઈશું થ્રી થી ધ્યાનથી જોશો તો નંબર વન અને નંબર બે બંનેનો આન્સર આપણને શું મળ્યો છે સેમ જ એટલે હું એવું લખી શકું છું કે શાના બરાબર આન્સર થઈ ગયો છે આર એચ એસ એલ એચ એસ બરાબર શું મળી ગયું છે આપણને આર એચ એસ તો હું અહીંયા એવું લખી શકું છું શું લખી શકું છું સાહેબ હું અહીંયા એવું લખી શકું છું કે એ પ્લસ બી હોલ રેસ્ટ ટુ ટ્રાન્સપોસ એ શાના બરાબર થઈ શકે છે એ ટી પ્લસ બીટી થાય છે ઓકે કોઈ ડાઉટ તમને નહીં જો કે ધીરે ધીરે આપણે ભણીએ છીએ એટલે લગભગ કોઈ તમને ડાઉટ રહ્યો હશે નહીં ચલો હવે આપણે આવો સેમ એક્ઝામ્પલ બીજો જોઈએ બીજો એક્ઝામ્પલ બી લગભગ બે વાર પૂછાયો છે જીટીયુ ટુ થાઉઝન્ડ ફોર્ટીન અને જીટીયુ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં બી પૂછાયું છે જૂન ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં પૂછાયો છે ક્વેશ્ચન શું છે જુઓ ઇફ એ બરાબર ટુ થ્રી વન જીરો

ઓકે બરાબર ચલો સ્ટાર્ટ કરીએ ગણવાનું ચાલુ કરીએ અહીંયા જુઓ તમને એ શું આપ્યું છે અહીંયા એ તમને શું આપ્યું છે એ તમને આપ્યું છે ટુ થ્રી વન જીરો એનો ટ્રાન્સપોઝ ફાઇન કરી દઉં એટી જુઓ ધ્યાન આપો શું કરવાનું છે જે રો છે રોમાં શું છે ટુ થ્રી રો મતલબ આડી લાઈન આડી લાઈનમાં જે ટુ થ્રી છે એને હું ઊભા લખી દઉં ટુ થ્રી કોલમમાં એ ટ્રાન્સપોઝ કહેવાય પરિવર્ત શ્રેણી કહેવાય રોમાં લખ્યો છે વન જીરો આડી લાઇનમાં જે વન જીરો લખ્યો છે એને આપણે ઊભા કરી દઈએ વન જીરો આ શું થઈ ગયો એનો ટ્રાન્સપોઝ ઓફ એ હવે હું બી લઉં જુઓ બી શું છે બી છે ફોર વન ટુ માઇનસ થ્રી એનો આપણો ટ્રાન્સપોર લઈ લઈએ એનો પરિવર્ત શ્રેણિક શોધીએ આપણે બીટી તો શું થઈ જશે જે આડી લાઇનમાં છે ફોર વન એને ઊભી લાઇનમાં લાવી દીધો ટુ માઇનસ થ્રી કમ્પ્લીટ ચલો હવે આપણે શું લઈએ પહેલાં આરએચએસ લઈએ આરએચએસમાં શું આપ્યું છે જુઓ આરએચએસમાં તમને કહે છે એ ટી પ્લસ બીટી કરો હે ને નજર હંમેશા સ્ક્રીન ઉપર આરએચએસમાં શું કહે છે એટી પ્લસ બીટી કરો तो चलो करिए। एस टी एटी शू टू फोर टू वन माइनस थ्री चलो सरवाड़ो कर दई एडिशन के फ्रेंड्स पहलो एलिमेंट पहलो एलिमेंट पहला उपर, जो एलिमेंट है स्क्रीन पर नजर जो एलिमेंट है स्क्रीन पर नजर जोड़े चौथो चौथा जोड़े एड चलो एड कर दू जा टू प्लस फोर वन प्लस टू थ्री प्लस वन जीरो प्लस माइनस थ्री टू प्लस फोर केिक्स વન પ્લસ ટુ થ્રી થ્રી પ્લસ વન ફોર અને જીરો માઇનસ થ્રી કેટલા થશે માઇનસ થ્રી આ શું મળ્યુંનો એટી પ્લસ બીટી નો ઓકે અને હવે આપણે જોઈએચએસ લઈને હવે આપણે એલએચએસ લઈને એક્ઝામ્પલ ગણીશું ચલો એલએચએસ લઈએ એલએચએસ શું આપ્યું છે एलएचएस स्क्रीन पर नजर हाँ नजर हमेशा स्क्रीन तो पर रखनी no तो तक बदी खबर पड़े जुओ स्क्रीन उपर जो, एल एच एस शू आप ए प्लस बी नो टी तो हूँ एल एच एस ल प्लस बी नो टी तो पहला आप दी ए प्लस बी अँ ए शू आप ए आपने टू थ्री वन जीरो बी शू आपने फोर वन टू माइनस थ्री પહેલો પહેલાં જોડે એડ થશે આગળ આપણે ડિસ્કશન કરી દીધું છે દરેક વસ્તુ વારે વારે આપણે કહેતા નથી પહેલો પહેલાં જોડે એડ થશે મતલબ ટુ પ્લસ ફોર થશે બીજો બીજા જોડે મતલબ થ્રી પ્લસ વન થશે જે નવા છે એને ફરી કરી દઉં આ આની જોડે એડ થશે ટુ પ્લસ ફોર આ થશે થ્રી પ્લસ વન બીજો બીજા જોડે ત્રીજો ત્રીજા જોડે ટુ પ્લસ વન ચોથો ચોથા જોડે જીરો માઇનસ થ્રી વન પ્લસ ટુ થશે અને જીરો પ્લસ માઇનસ થ્રી ચાલો શું થયું ટુ પ્લસ ફોર સિક્સ થ્રી પ્લસ વન ફોર વન પ્લસ ટુ થ્રી આ થશે માઇનસ થ્રી આ શું મળ્યું છે એ પ્લસ બી ચલો હવે આપણે લઈએ એ પ્લસ બી અને હોલ રીસ ટુ ટી એ પ્લસ બી નો આન્સર તમારી જોડે છે હા એ પ્લસ બીજું આ આપણે ફાઇન કરી દીધું છે એ પ્લસ બી હવે એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ લેવાનો છે મતલબ જે રોમાં છે એને કોલમમાં લગાવી દેવાના છે જે આડો લાઈન છે એને ઊભી કરી દેવાની છે આડી લાઇનમાં સિક્સ ફોર છે તો ઉભા કરી દઉં સિક્સ ફોર આડી લાઇનમાં થ્રી માઇનસ થ્રી છે તો ઉભા કરી દઈએ થ્રી માઇનસ થ્રી જાદુ બતાવું જો આ બંને આન્સર શું મળી ગયા છે આપણને સેમ મતલબ એલ એચ એસ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું આરએચ એસ બરાબર છે તો આ શાના બરાબર આન્સર મળ્યો છે આપણને આરએચ એસ તો શું કહી શકીએ તો આપણે એવું કહી શકીએ અહીંયા કે કે એ ઉગાડો રેડ પેન લઈ લઈએ રેડ પેનથી લખીએ જે પરિણામ છે જે પરિણામ છે જે રિઝલ્ટ છે એને આપણે રેડ પેનથી લખી દઈએ તો સારું લાગશે ચલો તો રિઝલ્ટ શું મળ્યું આપણને એ પ્લસ બી હોલ રેસ્ટ ટુ ટી બરાબર મળે છે at bt પ્લસ બી ટી કમ્પ્લીટ બે એક્ઝામ્પલ થઈ ગયા બે એક્ઝામ્પલમાં તમને લગભગ કોઈ ડાઉટ હશે નહીં હવે આપણે થોડો અલગ એક્ઝામ્પલ જોઈશું હવે આપણે જોઈશું થ્રી બાય થ્રી મેટ્રિક્સ ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સમાં સેમ પરિણામ સેમ રિઝલ્ટ એ પ્લસ બી હોલ્ડ રીસ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ એટી પ્લસ બીટી એમાં થ્રી બાય થ્રીનો એક્ઝામ્પલ જોઈએ મોટાભાગે તો ટુ બાય ટુ જ પૂછાતો હોય છે પણ બાય ચાન્સ જો થ્રી બાય થ્રી પૂછાઈ જાય તો એ આપણને આવડવો જોઈએ થ્રી બાય થ્રી તમારે પૂછાયો છે જાન્યુઆરી ટુ થાઉઝન્ડ એટીનમાં જીટીયુનો જ એક્ઝામ્પલ છે તો ચલો જોઈ લઈએ આપણે એક્ઝામ્પલ નંબર થ્રી શું કહે છે ઇફ એમ ઇઝ ઇક્વલ ટુ શું છે માઇનસ ટુ થ્રી એટ માઇનસ ટુ થ્રી એટ ફાઈવ સેવન માઇનસ સેવન નાઇન માઇનસ સેવન નાઇન અને વન માઇનસ ફોર સિક્સ આ એમ આપણને આપ્યું છે બરાબર અને એન આપણને શું આપ્યું છે અને એન આપણને શું આપ્યું છે ફિફ્ટીન માઇનસ સિક્સ ટુ ઇલેવન ફોર સેવન થર્ટીન ફાઈવ સિક્સ ઓકે અને રિઝલ્ટ આપણે શું પૂછ્યું માગ્યું શું છે ઇફ એમ એન્ડ એન ધેન પ્રૂ ધેટ શું પૂવ કરવાનું છે એમ પ્લસ એન હોલ રેસ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ એમ રેસ ટુ ટી પ્લસ એન રેસ ટુ ટી આપણે આ રીતે પ્રૂવ કરવાનું છે બરાબર ચલો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફરી લખી દઈશું એમ અને એન જે આપણને આપેલા છે અહીંયા એમ આપણને શું આપ્યું છે માઇનસ ટુ થ્રી 5 માઇનસ સેવન નાઇન અને વન માઇનસ ફોર અને સિક્સ એના આપણને શું આપ્યું છે ફિફ્ટીન માઇનસ સિક્સ ટુ ઇલેવન ફોર સેવન થર્ટીન ફાઇવ અને સિક્સ ઓકે હવે આનો એમટી ફાઇન કરીએ અને એન્ટી ફાઇન કરીએ એમટી મતલબ ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ અહીંયા જુઓ જે આડી લાઇનમાં છે આડી લાઇનમાં શું છે માઇનસ ટુ થ્રી એઇટ જે રોમાં છે એને કોલમમાં મૂકી દઈએ મતલબ માઇનસ ટુ થ્રી અને એટ પછી સેકન્ડ રો ફાઇવ માઇનસ સેવન નાઇન થર્ડ રો વન માઇનસ ફોર અને સિક્સ એનટી મતલબ એનનો પરિવર્ત શ્રેણીક એનનો ટ્રાન્સપોઝ ફાઇન કરી દઈએ આડી લાઇનમાં શું લખીશ જુઓ ફિફ્ટીન માઇનસ સિક્સ ટુ તેને ઊભી લાઈનમાં લખી દઈશું શું લખીશું ફિફ્ટીન માઇનસ સિક્સ ટુ ઇલેવન ફોર અને સેવન અને થર્ટીન ફાઇવ અને સિક્સ ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈશું આર એચ એસ એમટી પ્લસ એન્ટ્રી કરીએ ચલો એમટી પ્લસ એન્ટ્રી કરીએ આરએચએસ આરએચએસ શું કયું છે આપણને આર એચ એસ આપણને કયું છે एम टी प्लस एन टी माइनस टू फाइव वन थ्री माइनस सेवन माइनस फोर एट नाइन सिक्स प्लस कर दिए फिफ्टीन इलेवन थर्टीन माइनस सिक्स फोर

सिक्स प्लस सिक्स ओके मैट्रिक्स थोड़ा डंग नो ड्रॉ करिए नहीं। परफेक्शन इज अ परफेक्शन ओके चलो अब जो एडिशन शूँ फिफ्टीन माइनस टू के थी गया फिफ्टीन माइनस टू थर्टीन थे फाइव प्लस इलेवन सिक्सटीन थर्टीन प्लस वन फोर्टीन આ થશે થ્રી માઇનસ સિક્સ મતલબ માઇનસ થ્રી આ થશે માઇનસ થ્રી આ થશે પ્લસ વન 9 પ્લસ ટુ ટેન નાઇન પ્લસ સેવન કેટલા થશે સિક્સટીન અને સિક્સ પ્લસ સિક્સ કેટલા થશે ટ આ આપણને શું મળ્યું છે આ થર્ટીન જે છે એને થોડો સુધાર દઈએ આ આપણને શું મળ્યું છે એમ ટી પ્લસ એનટી ઓકે આને નંબર વન આપી દો હવે આપણે જોઈએ એલએચએસ એલએચએસમાં કેવી રીતે ગણીશું એલએચસ કરવા માટે આપણે અહીંયા એક લાઈન ડ્રો કરી દઈએ મોટી બરાબર છે શું કહ્યું છે જુઓ એલએચએસમાં શું કહ્યું છે એમ પ્લસ એન પહેલાં કરો શું કરો પહેલાં સ્ક્રીન ઉપર નજર તમારી હોવી જોઈએ એમ પ્લસ એન કરો અને જે પણ આન્સર તમને મળે છે એનો ટ્રાન્સપોઝ ફાઇન કર દો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમ પ્લસ એન કરીશું ધ્યાન આપજો શાંતિથી સ્ક્રીન ઉપર સ્ક્રીન ઉપર તમારે નજર હોવી જોઈએ પહેલાં આપણે ફાઇન કરીએ એમ પ્લસ એન એમ શું આપણને આપ્યું છે એમ આપ્યું છે એમ જોજો એમટી નહીં હા એમ એમ શું છે જુઓ તો એ હું તમારા માટે રાઉન્ડ કરી દઉં છું એમ છે માઇનસ ટુ થ્રી એટ ફાઈવ માઇનસ સેવન નાઇન વન માઇનસ ફોર અને સિક્સ છે પ્લસ એન એન શું આપે છે સ્ક્રીન ઉપર જુઓ આ એન છે તમારો ફિફ્ટીન માઇનસ સિક્સ અને ટુ છે ઇલેવન ફોર અને સેવન છે અને થર્ટીન ફાઇવ અને સિક્સ છે ઓકે ચલો આનો એડિશન કરી દઈએ એડિશન તમને આવડે છે પહેલો છે એ છે પહેલાં જોડે એડ થશે વારે વારે હું શીખવાડતો નથી આપણે ઓલરેડી આનું ડિસ્કશન કરી ચૂક્યા છીએ તો જુઓ એડ કરીએ તો માઇનસ ટુ થશે માઇનસ ટુ ફિફ્ટીન જોડે એડ થશે જુઓ ફરી કહી દઉં આ પહેલો છે એ પહેલાં જોડે એડ થશે બીજો છે એ બીજા જોડે એડ થશે અને ત્રીજો છે એ ત્રીજા જોડે એડ થશે સ્ક્રીન ઉપર તમે જોઈ લેજો ઓકે જ્યાં એરો માર્યો છે તો થ્રી પ્લસ માઇનસ સિક્સ અને 8 પ્લસ ટુ થશે સેકન્ડ રોમાં થશે ફાઇવ પ્લસ ઇલેવન માઇનસ સેવન પ્લસ ફોર અને નાઇન પ્લસ શું થશે સેવન વન પ્લસ થર્ટીન માઇનસ ફોર પ્લસ ફાઈવ અને સિક્સ પ્લસ સિક્સ થશે પછી જુઓ શું થશે ફિફ્ટીન માઇનસ ટુ કેટલા થયા થર્ટીન થયા થ્રી માઇનસ સિક્સ કેટલા થશે માઇનસ થ્રી નાઇન પ્લસ ટેન એઇટ પ્લસ ટુ ટેન થશે ઇલેવન પ્લસ ફાઇવ સિક્સટીન થશે માઇનસ સીવન પ્લસ ફોર માઇનસ થ્રી થશે નાઇન પ્લસ સેવન સિક્સટીન થશે થર્ટીન પ્લસ વન ફોર્ટીન થશે ફાઇવ માઇનસ ફોર વન થશે સિક્સ પ્લસ સિક્સ થશે ઓકે આ આપણને શું મળ્યું છે આ આપણને મળ્યું છે એમ પ્લસ એનનો આન્સર હવે હું શું કરીશ એમ પ્લસ એનનો ટ્રાન્સપોઝ ફાઇન કરું જુઓ હવે હું લઉં એલ અને એલ શું કયું છે એમ પ્લસ એન જે ફાઇન કરો એનું ટ્રાન્સપોઝ લઈ લો હવે આપણે જે રો છે એને કોલમમાં લખી દઈએ જે થર્ટીન માઇનસ થ્રી અને ટેન ફર્સ્ટ રોને મેં કોલમમાં લખી દીધી સિક્સટીન માઇનસ થ્રી સિક્સટીન જો જાદુ થશે આ જાદુ થશે ફોર્ટીન વન અને ટ્વેલ્થ જો જાદુ બતાવું જાદુ બતાવું જાદુ ફર્સ્ટ નંબર ઇક્વેશન વન આપ્યું છે ને બાજુ આ બંનેનો આન્સર શું છે સેમ એનો મતલબ શું થઈ જાય આરએચએસ આ શું મળી આપણને આરએચએસ તો હું શું લખી શકું છું અહીંયા સ્ક્રીન ઉપર જોજો તમે સ્ક્રીન ઉપર નજર તો હું શું લખી શકું છું અહિયાં એમ પ્લસ એન રી ટુ ટી ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસ એન ટી ક્લિયર તો આ આપણે આજે જે એક્ઝામ્પલ જોયા છે એ ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સમાં એડિશન કેવી રીતે થાય છે એ જોયા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સમાં મલ્ટિપ્લિકેશન કેવી રીતે થાય છે ઓકે મળીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ લેક્ચરમાં